કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારના વાગ્યા છે 11 ને હું 10 વાગે ઉઠી ગયો તો. ને આજે છે દિવાળી, તો મારા તરફ છે અને મારા પરિવાર તરફથી તમને હેપી દિવાળી. રંગોળી તો થઈ ગઈ ફાઇનલી. જો મમ્મીને બાજુવાળી દીદીને બધા બેઠા અહીંયા વાતું કટાણ કરીએ 1:30 વાગે રાતે. તો મમ્મી કેવી મજા આવી, હાથ દેખાડતો તારા, વાહ. આજે કેવી થોડીક મોટેથી બોલ ને. આ ડિઝાઇન પાડે, હા આ ડિઝાઇનર છે, આ નામ છે પ્રિયાંશી. આમ બધે પીવું કે પછી કલર અમારે પૂરવા, અમારે એટલે તું ને બીજું કોણ, હું ને હું માસી દ્રષ્ટિ દીધી. આ તો તું આમ એને તો બતાવી ખરી આ નામ દ્રષ્ટિ. ને મારા હાથ એમ તો ભરેલા છે. તું તો શું છે, હું તો રમો કલર બા. તો કાલે હું દિવાળી નહીં, કાલે નહીં 1:30 વાગે ગયું કા દિવાળી આવી ગઈ. દિવાળી હેપી દિવાળી અહીં લખી નાખ્યું હેપી દિવાળી. તો મારા તરફથી અને અમારા બધા તરફથી હેપી દિવાળી તમને. તો અત્યારે આવી ગયો છે હવો ને હું જમીને નવરો થઈ ગયો ને મમ્મી નહીં જમે ને પછી એ ગયા તો મમ્મી ને પપ્પા ગયા હતા ગામમાં, એને કંઈક માલ સામાન લેવાનો હતો એટલે. ને હું ઘડી ખુઈ જાઉં. આજે પહેલી વાર હું ખું છું બપોરે 4 બાકી કોઈ દેખુંતો નથી, કારણ કે હમણાં મારે 1-2 વાગ્યાનો વધી મારે 2 વાગ્યાનો ઉજાગરો છે. એટલે આમ ભેગો થયો એટલો કોઈ વાંધો નથી. આ તો મમ્મી પપ્પા કહે કે સુઈ જા એટલે સુઈ જાઉં. ને આજે પાછો ઉજાગરો થાય, દિવાળી છે એટલે. તો થોડીક વાર કલાક 2 કલાક સુઈ જાય. ને આજે તો આ નવો ટી શર્ટ ને લેંગો પહેર્યો, આ લેંગો ને આ નવું ટી શર્ટ પહેર્યું. ને તો કેટલા વાગ્યા, 6 વાગી ગયું. ને આ ઓછા તો તમને બતાવ્યો તો કેવો હોય મને કહેજો. એ વિડીયોમાં તમે કોમેન્ટ કરી જ નહીં, પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરો, લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. એનું કારણ એ છે કે આજે છે દિવાળી અને તમે જોશો મારા ધમાકેદાર ફટાકડા ફોડવાનું. બાય બાય. તો અત્યારે કા 7 ને હું રમી કરીને આવી ગયો ને દીવાબત્તી કરી લીધી ને ખાવ પ્રસાદી. ને અત્યારે બને હે વેજ સેન્ડવિચ, મરી મસાલો એટલે એનું જે નાખવાનું હોય સલાડ એ બંને તૈયાર કરે છે અહીંયા મમ્મી. ને પપ્પા અહીંયા ફોનમાં શું જો પપ્પા ને ગાજર ને પછી કાકડી, આ હું ધાણા ને હા ને ઓલું કેપ્સિકમ. આ મરચા જેવું છે તો યાન કા કેપ્સિકમ કે ઝાડ મોટું આવે છે, ઝાડ છે મરચા એક પ્રકાર મરચું છે કે લવિંગિયા ને હોય શિમલા મિર્ચ કહેવાય, શિમલા મિર્ચ ઠંડા પ્રદેશમાં વધારે થાય એટલે ઠંડુ લાગે. જો અડો ઈ તો ફ્રીજમાં મૂક્યું હોય, ફ્રીજમાં ન તો મૂક્યું બહાર જ ઠંડા પ્રદેશમાં વધુ થાય. આ તો હવે આપણે આને વાવે, બાકી આપણે આ ઓછા જો લાગે ઠંડુ. શિમલા મિર્ચ કહેવાય, જો સફરજન જેવડું છે શિમલા લાવ. આનો તો પર બધો અપાઈ વાયવા હા યા શિમલા મિર્ચ હા નટર મમ્મી બધું સલાડ કર્યા તૈયાર ને પછી કરશું વેજ સેન્ડવિચ રેડી ને મમ્મી. ના આજે છે દિવાળી, તમારે બેના માથાને દુખાવા. અમારે તો બસ આજની કોઈ જાય નિયાલ થાય. પપ્પા તો એમ કહેતા હોય દિવાળી હોય તો અહીં સાઈલ બાય ઓઢી ને પેલા રૂ નાખી કાઢમાં, પછી સાઈલ વેટી કાઢ ના, અને પછી સુઈ જવાય એટલે કે ઉપાધિ જ દઈ કા પપ્પા. અમુક તો હવાર હવાર ફોડતા હોય. તો ફાઇનલી સેન્ડવિચ બની રહી છે. ભૂખ પણ કડકડતી લાગી છે, એટલે જો હવે બની જાય તો ખાવાય બેસી જાય ફટાફટ. આમ તો 2 પીસ બની ગયા અને બાકીની બને છે, ચાલુ જ છે પ્રોસેસ. એટલે હેત કેવી ભૂખ લાગી તને? તો બેસી જાય, તૈયાર છે. 2 પીસ થઈ ગયા, બાકીની પ્રોસેસ ચાલુ છે હજી. એ ખાતા ખાતા ઘટે ન મજા આવે, સ્ટોક હોવો જોઈએ. ઓલું ઓલું ઊભું રહેવું પડે ને બેહવું પડે વાટ જોઈને, એ ન મજા આવે. વધારે તો ખાઈ પણ ઓલું બ્રેક આવી જાય વધારે, હું એ ન મજા આવે. કન્ટિન્યુ ચાલુ રહેવું જોઈએ. એટલે હું એક રોટલી પછી બીજી રોટલી કેમ આવતી રહી, એમ હોય તો જ મજા આવે. તો જો પ્રોસેસ સેન્ડવિચની, સલાડ બધું વેજ સેન્ડવિચ બને છે, સલાડ બધું એડ કરવામાં આવે એમાં. જો કામાં એ થાય અને એમને મે લોઢી પર શેકવી હોય તો એ શેકાય ને, ઘણા શેકે જ નહીં, એમને જ વેજ સેન્ડવિચ ખાય. બધું સલાડ મૂકી, સોસ ને કેચઅપ ને બધું રાખી, મસાલો સાટી. અલગ અલગ રીત હોય બનાવવાની. આવી ખાવી હતી તો આમ બનાવી. થોડું થોડું નાખવાનું એટલે હરખું પેક થાય ને પાછું નીકળે છે. એમને એમ ખાવી હોય ને તો હાલે. પછી પાછી સામેની બ્રેડ હોય એ એની માથે રાખી દેવાની, કમ્પ્લીટ. હાલો તમે બેસતા જાઓ, સેન્ડવિચ મેકરમાં મૂકી દેવાની શેકાવવા. સેન્ડવિચ તૈયાર. જો આ તૈયાર ઓલમોસ્ટ લગભગ થઈ ગઈ હશે, ચોપી જાય આમાં હોય ને એટલે થઈ ગયા. લો 2 પીસ પાછા, 2 પીસ અહીંયા છે. હવે તમને નહીં કટે, હવે વાંધો નહીં આવે, હવે પૂગી જાય. તો સેન્ડવિચ છે રેડી, પેટ છે રેડી, મોઢું છે રેડી, તો હવે ખાવા માંડી. બરાબર, અને આ 2 પીસ પાછા રેડી થવા મૂકી દે. હાલે બે જાલ. તો હવે સેન્ડવિચ જમી લઈએ અને બાકી પછી જમીને હેતને જવું છે ફટાકડા ફોડવા. હું તો નીચે જવાનું નથી, આપણે બહુ ગમે નહીં. બારીથી થોડીક વાર જોઈ લે, હું હેતની મમ્મી બે જાહે. તો ચાલો ચાલો જમી લેવું ને. સારું છે, બહુ એટલી તો ભૂખ નથી પણ છે. સારું હાલો. તો એક વસ્તુ લેવા નથી તો આવ્યા હતા, તો એ તો દુકાન બંધ થઈ ગઈ. જાઓ બધું એપાર્ટમેન્ટની લાઇટું. અર્જુનભાઈ ફોડે, હું ફોડો મિર્ચી બમ. ક્યાં આપો મિર્ચી બમ ફોડે, અલ્યો ફોડો. તમે ફોડો, મારે કેમેરો ફોડો. અરે ફોડો, તમારા જ છે, મારા ક્યાં. રાખી રાખજેલા.